राजकोट में रहता अने खानगी कंपनी में नौकरी करता नेमिस भाई पासे होंडाई कंपनी की i10 कार छे, जिनो नंबर G603KC4520। नेमिस भाई ने रात्रे 11 वागे फास्टेग मैसेज आवे के तमारा खाता माथी 40 रुपया माइनस थया छे, पर नवाईनी बात ए छे के तारीख 24/8 ना रोज पोतानी कार पोते ज्या सर्विस करे छे त्या पार्क करेली हती। तो मैसेज टोल नाका गोंडल रोड पर थी केम आव्यो ते जोई चौकी उठ्या हता। कार ऑफिसे होय छता फास्ट टैग नो मैसेज केम आव्यो ते बाबते तेमणे भरोडी टोल नाकाना जवाबदार अधिकारीओने व्हाट्सएप पर लेखित फरियाद करी, परंतु 5 दिवस पछी पण कोई अधिकारी आ घटना केम घटी तेनो जवाब आपेल नथी। आ बाबते हेलो सौराष्ट्र भरोडी टोल नाकाना अधिकारीओनो संपर्क करता केमेरा सामे कोई आव्यो न हतुं। એવા દીપક રાઠોડ, મારું નામ નેમિસ છે, મારી પાસે ગ્રાન્ડ i10 છે, 24/8 ના રોજ મારી ગાડી 11 કલાકે રાતે ઓફિસે મારી જે ઓફિસે હું જોબ કરું છું ત્યાં પડી હતી ગાડી, અને ભરૂડી ટોલ નાકે મેસેજ આવેલો છે કે તમારા 40 રૂપિયા કપાણા છે ડેલી। 40 રૂપિયા કેમ કપાણા એનું મારે રીઝન જાણવું છે, તે લોકો કોઈ જવાબ દેતા નથી, એનું કારણ શું છે? આ તો મારે થયું, બીજા કોઈ બીજા વ્યક્તિને થાય એને જાણ કરવા માટે મારે આ પ્રેસ મીડિયામાં દેવું છે। ટોલ નાકામાંથી તમારી કાર પાસ થાય તો તમારા એકાઉન્ટમાંથી પૈસા બાદ થાય, પણ એવું બન્યું નથી। રાજકોટમાં રહેતા નિમિષભાઈ પોતાની કાર પોતાના ઘરે પાર્ક કરેલી હતી, છતાંય ટોલ નાકા ભરૂડી ગોંડલ રોડ ઉપર પોતાની કારના પૈસા કપાઈ ગયા। જ્યારે મેસેજ આવ્યો ત્યારે નિમિષભાઈ ચોંકી ગયા કે મારી ગાડી ઘરે પડી છે, છતાંય ભરૂડીના ટોલ નાકે મારા એકાઉન્ટમાંથી પૈસા કેમ થયા? તપાસ કરતા જાણવા મળ્યું છે કે ફાસ્ટટેગની કંઈક મિસ્ટેક હોય એવું જાણવા મળી રહ્યું છે। હાલ ફાસ્ટટેગ છે સરકારે લોકોની સુવિધા માટે ઊભો કરેલ છે, પરંતુ આ સુવિધા વધારે લોકોને દુવિધા બનતી છે। કેમેરામેન દીપક રાઠોડ સાથે પ્રવીણ સિંહ ઝાલા, હેલો સૌરભ।